નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે આવનાર ટેટ વનની પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયો. જો મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બેલનું આઇકન પણ દબાવી દો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. પહેલો પ્રશ્ન, વિશ્વમાં વર્લ્ડ સાયન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 10 નવેમ્બર. બીજો પ્રશ્ન, ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે ઉજવાય છે. આ સાથે બીજા ક્યાં મહાનુભાવનો જન્મ પણ 2 ઓક્ટોબરના રોજ થયો હતો? જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી. ત્રીજો પ્રશ્ન, ટુ એ હંગર ફ્રી વર્લ્ડ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે એમ એસ સ્વામીનાથન. ચોથો પ્રશ્ન, ગરુડ કયા દેશનું રાજચિહ્ન છે? જવાબ છે સ્પેન. પાંચમો પ્રશ્ન, ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? જવાબ છે ઇંગ્લેન્ડમાં. છઠ્ઠો પ્રશ્ન, કોને પૂર્વની ટપાલ પેટી કહે છે? જવાબ છે કોલંબો. સાતમો પ્રશ્ન, ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે એમ કે ગાંધી. આઠમો પ્રશ્ન, પોલિટિક્સ ઓફ ચરખા પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે જે બી કૃપલાની. નવમો પ્રશ્ન, કયા દિવસને દાંડી માર્ચ દિન તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે 12 માર્ચ. દસમો પ્રશ્ન, ઈરાનની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે? જવાબ છે મજલિસ. 11મો પ્રશ્ન, સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા? જવાબ છે જ્યોર્જ વોશિંગ્ટન. 12મો પ્રશ્ન, ડૉક્ટર સુનિયન સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા? જવાબ છે ચીન. 13મો પ્રશ્ન, સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? જવાબ છે 8 મિનિટ. 14મો પ્રશ્ન, વિશ્વ વસ્તી દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે 11 જુલાઈ.